અને આ બધા હોટસ્પોટ્સ કે જ્યાંથી ખૂબ કેસો આવી રહ્યા છે એ સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે કે અમદાવાદના કોટ વિસ્તાર અને દાણી લીમડા વિસ્તારમાં સંપૂર્ણ કર્ફ્યુ આવતીકાલે સવારે 6 વાગ્યાથી 21 તારીખના સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. સાથે સાથે લોકોને તકલીફ ન પડે એટલા માટે બપોરે 1 થી 4-3 કલાક જેમને દવાની જરૂરિયાત હોય, જેમને શાકભાજીની જરૂરિયાત હોય, જેમને પ્રોવિઝન સ્ટોરમાંથી અનાજ કરિયાણાની જરૂરિયાત હોય, દૂધની જરૂરિયાત હોય, એટલા માટે 3 કલાક દરરોજ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે. ફક્ત બહેનો જ બહાર આ બધી વસ્તુ લેવા જઈ શકશે, પુરુષને અનુમતિ નથી મળતી. એટલે આવતીકાલથી આ પ્રકારનો કર્ફ્યુનો અમલ સંપૂર્ણ કોટ વિસ્તાર અને દાણી લીમડા વિસ્તારમાં રાજ્ય સરકારે અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની વિસ્તૃત ડિટેલ આખી વ્યવસ્થાની માહિતી એ અમદાવાદના પોલીસ કમિશનર અને ડાયરેક્ટર ઓફ જનરલ ઓફ પોલીસ DGP એ આજે રાત્રે વિશેષ માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોને આપશે. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 3 મે સુધી સંપૂર્ણ લોકડાઉન એની અમલવારી ચાલુ રહેશે. રાજ્યની જનતાને વિનંતી કરું છું કે જે રીતે 21 દિવસના લોકડાઉનમાં સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે 3 મે સુધી આપ સૌ અમને સાથ અને સહકાર આપશો તેવી મારી અપેક્ષા છે. રાજ્યના બાકીના તમામ વિસ્તારમાં લોકડાઉનનો કડકમાં કડક અમલ એ પણ ચાલુ રહેશે અને લોકો ઘરની બહાર ન નીકળે એ પ્રકારની પણ લોકોને ગુજરાતના લોકોને અપીલ કરું છું.